છોટાઉદેપુર માં બારે મેઘ ખાંગા થયા છે। 4 કલાક માં 5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે અને પાણી જ પાણી કરી નાખ્યું છે। બોડેલીના અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। બોડેલીના નીચાણવાળા વિસ્તારો પાણીથી મગ્ન થઈ ગયા છે, જળમગ્ન થઈ ગયા છે। રોડ રસ્તા પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। નદીઓ જેવો માહોલ છે। કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકોની મુશ્કેલી પણ વધી છે। તો છોટાઉદેપુરમાં બારે મેઘ ખાંગા, તમામ ઘરોમાં અહીંયા જોઈ શકાય છે પાણી ભરાયેલા છે। બોડેલીના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। લોકોના ઘરની અંદર પાણી છે, તો જીવન નિર્વાહ કરવો પણ હવે મુશ્કેલ ભર્યું થઈ રહ્યું છે। તો ઘરની અંદર પાણી ભરાયેલા છે, રસોડાની અંદર પાણી છે। આવામાં રસોઈ કઈ રીતે બનાવે લોકો, એ મોટો અહીંયા સવાલ છે। બાળકો છે ઘરમાં, વૃદ્ધો પણ છે। એક તરફ વરસાદ ચાલુ છે, બીજી તરફ પાણી ભરાયેલા છે અને પાણીનો જે પ્રવાહ છે સતત નદીઓમાં પણ વહી રહ્યો છે। બોડેલીમાં સવારથી જ અવિરત ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આજે અલી ખેરવાનો વિસ્તાર છે, આજે રામનગર સોસાયટી છે। આપણે સોસાયટી તસવીરમાં બતાવવા માગીશું કે આજે સોસાયટીની અંદર ગુઠણ સમા કરતા પણ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। એટલે કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને બહાર નીકળવું હોય તોય મુશ્કેલી છે। જે ઘર વખરી છે લોકોની તેઓ જ પલળી રહી છે। આપણે ઘરમે જવાનો પ્રયત્ન કરીશું। આજે એક મકાન છે, મકાનની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। આજે તસવીર છે કે અહીં જે ગેસના બોટલ છે તેઓ તળવા લાગ્યા છે, એટલે કેટલા પ્રમાણમાં પાણી આવ્યું હશે। હાલ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે અને અહીં જે રહેણાંક વિસ્તારની અંદર જે નીચાણવાળો વિસ્તાર છે તેમાં પાણી ઘૂસી ગયા છે, એટલે લોકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને આજે ઈદનો તહેવાર પણ છે, જેને લઈને જે મુસ્લિમ સમાજના લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડ્યો છે કે આજે કિચનનો વિસ્તાર છે કે એની અંદર લાગશે તસવીર જ બતાવી શકે કે આ ઘરની અંદર કઈ રીતે ચૂલો સળગી શકે, પરંતુ કોઈ પરિસ્થિતિ નથી કે અહીં કોઈ ચૂલો સળગાવી શકાય। જે ઘર વખરી છે તેઓ જ પલળી ગઈ છે, એટલે ચોક્કસપણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું પણ લાગી રહ્યું છે। એટલે ચોક્કસથી આજે વરસાદને લઈને જે કેટલીક જગ્યાએ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે, વરસાદને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ઘૂસી ગયા છે, એવા બોડેલીના અનેક વિસ્તારો છે કે તેઓના મકાનો સુધી પાણી પહોંચી ગયા છે। પરંતુ તંત્ર ત્યાં આગળ પહોંચી અને જે પારાવાર મુશ્કેલી જે વેઠવાનો વારો આવતો હોય છે સોસાયટીઓના રહીશોને તે દૂર કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। આ સવારથી જ આ પરિસ્થિતિ છે, સવારમાં બી બહુ વરસાદ પડેલો 8 વાગ્યાથી, અને હાલ બી એક વખત અમે પાણી ક્લિયર કર્યું અને ફરી વખતે પણ આ વરસાદને વધારે થવાથી ફરી પાછું પાણી આવી ગયું છે। તો એની પાછળનું કારણ એવું છે કે પાછળની કોલોનીઓના કોટ તોડી નાખેલા છે અને ત્યાંનું ટોટલ ખેતરનું પાણી 5 કિલોમીટરથી આ સોસાયટીમાં આવે છે અને હાલની પરિસ્થિતિની અંદર તહેવારના દિવસે પણ 30થી વધારે ઘરોમાં પાણી ભરાયેલું છે, બધાને મુશ્કેલ પડે છે અને લાખો રૂપિયાનું નુકસાન છે દરેક ઘરે। મારા ઘરમાં કાલે બી પાણી ભરાઈ ગયું હતું, આજે બી એ સ્થિતિ છે, આજે બી ઘરમાં પાણી ભરાઈ ગયું છે। મેં કાલે વીડી સાહેબ, જે ગંગાબેન સરપંચના હસબન્ડ છે, એમના પતિ છે વીડી સાહેબ, એમને બી કાલે મેં કીધું હતું તમે જે બી છે આ કાર્યવાહી આગળ હાથ ધરો, જે નાના બંબા છે એને કાઢીને મોટી પાઇપ નાખો તો ગટરનું બધું પાણી તમારું ઓન ધ ફ્રન્ટ જતું જ રહે, એ ભરાય છે પાણી, બધું ગંદુ પાણી મારા ઘરમાં આવે છે। આ તમે જોઈ શકો છો ઘરની હાલત કેવી છે, કાલે બી આ સ્થિતિ હતી।